ગુજરાતના સૌથી મોટા રાજકીય જંગ માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજથી રાજ્યભરમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજના 5 વાગ્યા પછી બીજા તબક્કાનો પ્રચાર બંધ થશે. ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 તારીખે મતદાન છે. 5 ડિસેમ્બરે મતદાન યોજાય તે પહેલા આજે પ્રચાર માટે છેલ્લો દિવસ છે. એક દિવસ બાદ રાજ્યમાં યોજાશે બીજા તબક્કાનું મતદાન. પ્રથમ તબક્કાની 89 બેઠક પર 63.31% મતદાન થયું છે, ત્યારે હવે બીજા તબક્કામાં જોવાનું રહેશે મતદાન કેટલું થાય છે. જોકે Zee24 કલાક પર વારંવાર આપ તમામ દર્શક મિત્રોને અપીલ કરી રહ્યું છે કે વધારેમાં વધારે મતદાન કરો, મતદાન આપણો અધિકાર છે. ત્યારે આજે ચૂંટણી પ્રચારમાં તમામ ભાજપના સ્ટાર પ્રચારકો ઉતર્યા છે. આજે છેલ્લા દિવસે આ છેલ્લી ઘડીનો પ્રચાર ભાજપના તમામ લોકો, ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. મોટા નેતાઓ પણ મેદાનમાં છે. પ્રથમ તબક્કાની 89 બેઠક પર 63.31% મતદાન થયું છે. ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન થશે. 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની 7, સાબરકાંઠા જિલ્લાની 4, અરવલ્લી જિલ્લાની 3, ગાંધીનગરની 5 બેઠકો, અમદાવાદની 21, સૌથી વધુ અમદાવાદની બેઠકો, આણંદની 7 બેઠક, ખેડાની 6, મહીસાગરની 3, અરવલ્લીની 3, પંચમહાલ જિલ્લાની 5, દાહોદ જિલ્લાની 6, વડોદરાની 10 બેઠકો અને છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન થવાનું છે. કુલ 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદમાં ભવ્ય રોડ શો. ચેનપુરના બુદ્ધભવાની મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ રોડ શોની શરૂઆત કરી છે. ચેનપુરથી જગતપુર વંદે માતરમ ચાંદલોડિયામાં રોડ શો, ગોતા અને ઓગણજ સહિતના તમામ વિસ્તારોમાં પણ રોડ શોનું આયોજન છે. તો આજે સાંજે 5 કલાકે રાજકીય પક્ષોના પ્રચાર પડઘમ શાંત પડી જશે. તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શક્તિ પ્રદર્શન કર્યું. તમારી સાથે સંવાદદાતા જોડાયા છે, અર્પણ કાયદાવાલા સાથે રવિ અગ્રવાલ પણ છે વડોદરાથી, અને યોગી આદિત્યનાથ જ્યાં ધોળકામાં સભા કરવાના છે ત્યાંથી અતુલ તિવારી પણ અમારી સાથે લાઈવ જોડાયા છે. સૌથી પહેલા અર્પણ આપની પાસે આવીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો, શક્તિ પ્રદર્શનના અંતિમ ઘડીનો પ્રચાર, કેવો માહોલ છે? ધરા હાલમાં હવે રોડ શો ના પૂર્ણાહુતિની ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે મોટાભાગનો જે વિસ્તાર છે તે વિસ્તારમાંથી મુખ્યમંત્રીનો જે રોડ શો છે તે પૂરો થઈ ચુક્યો છે. હવે આખરી ગોતાથી લઈને ઓગણજ સુધીનો જ એક પટ્ટો બાકી છે જ્યાંથી હાલ રોડ શો પસાર થઈ રહ્યો છે. ચેનપુર ગામેથી બુટ ભવાની મંદિરે દર્શન કરી પૂજા કરી આ રોડ શો ની શરૂઆત થઈ, અને તે બાદ મહત્તમ જે વિસ્તાર છે ત્યાં આ રોડ શો ફર્યો હતો, અને સેંકડો ની સંખ્યામાં લોકો મુખ્યમંત્રીને આવકારવા માટે તેમનું અભિવાદન ઝીલવા તેમનું સન્માન કરવા માટે પહોંચ્યા હતા. નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના સૌ કોઈ, યુવાઓ હોય, મહિલાઓ હોય કે આધેડ મહિલાઓ હોય, તમામ લોકો મુખ્યમંત્રીનું અભિવાદન કરવા પહોંચ્યા હતા. એટલે તેના પરથી અંદાજ આવી શકે છે કે ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જે ભાજપની અત્યંત કમિટેડ બેઠક ગણાય છે, વર્ષ 2012માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. પ્રથમ આનંદીબેન પટેલ ચૂંટણી લડ્યા હતા અને તે બાદ 2017માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે તમે ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા, ફરી એકવાર તેમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે. એટલે ભાજપનો દાવો છે કે ગત ચૂંટણી કરતા પણ વધુ જંગી લીડથી તેઓ આ બેઠક કબજે કરશે. આપણે જ્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાથે વાત કરી તો તેમને ફક્ત ઘાટલોડિયા બેઠકની નહીં પરંતુ રાજ્યની અન્ય બેઠકો પર પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં યુવાઓ હોય કે સૌ કોઈ હોય સતત મુખ્યમંત્રીને આવકારી રહ્યા છે, અને જે રોડ શો છે તે તબક્કાવાર અલગ અલગ વિસ્તારમાંથી આગળ વધી રહ્યો છે.